નમસ્કાર દર્શક મિત્રો, કટાસે આજે સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રેશમા. જોઈએ સમાચારો વિસ્તારથી. જેપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ક્રિષ્ના બંગલો અકોટામાં રહેતા વિનાબેન ચોકસીને ત્યાં તસ્કરોએ ગઈકાલે ધાપ મારી હતી. વિનાબેન ફેમિલી સાથે ફરવા ગયા હતા ત્યારે મકાનના પાછળના ભાગમાં આવેલી બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત 1,00,000થી વધુની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની ફરિયાદ વિનાબેને જેપી પોલીસ સ્ટેશનમાં લખાઈ હતી, તેથી પોલીસે ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હા, અમે લોકો છે ને તો દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા ગયેલા, પછી સોમનાથ, ત્યાંથી પછી આ બધા ફરતા ફરતા અમે દીવ આવ્યા. દીવથી પછી બરોડા આવ્યા. બરોડા આવ્યા ત્યારે 9:30 વાગે કાલે રાતના અમે લોક ખોલીને જોયું, ઘરમાં તો બધું ખુલ્લું હતું, બધા કબાટો તિજોરી બધું સાફ, નીચે પડેલું બધું. એટલે એ લોકો ઇન્ટરેસ્ટ કરીને ચોર લોકોએ ઘરેણા, સોનાના ચાંદીના અને કેશ જે હતું એ બધું ઉપાડી લીધું. મોટે ભાગે 2-3 લાખ રૂપિયાનું મને એક્ઝેક્ટલી અત્યારે અંદાજ ખબર નથી, પણ એટલું તો ગયું જ છે. અમારા બેડરૂમના પાછળની ગ્રીલ તોડીને બારીમાંથી અંદર આવ્યા. એક કુંડું અને મૂકી દીધું, કુંડામાંથી કુદુક્કો મારીને અંદર આવ્યા. અંદર આવીને આ બધું તોડ્યું, પછીથી એનાથી દરવાજો તો બંધ હતો અંદર બહારથી, એટલે દરવાજાને બી કાણું પાડીને એવો સીધો અંદર ઉપર ગયો. ઉપરના બી 2 બેડરૂમના બધા જ કબાટો ખોલી ખોલીને બધું ફેંદી નાખ્યું, ને જે બી ઘરેણા હતા ને લગભગ 5 તોલા સોનાના ઘરેણા હતા, ચાંદી લગભગ 1 કિલો મોર દેન ધેટ, એ બધું સાથે જ જતું રહ્યું. કરોડિયા ખાતે આવેલા નાજીનગરમાં ગુરુવારે સવારે જમીન પર કબજો લેવા પહોંચેલા રફીક રાઠોડ સહિતના 19 જેટલા શખ્સોએ ગુંડાગીરી કરી જમીનની આગળ ગેટ બંધ કરવા અને તાળા મારી દેવા બાબતે થયેલા ઝઘડામાં રફીક રાઠોડે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ બનાવમાં કોંગ્રેસી નેતા દલસુખ પ્રજાપતિનું નામ સામે આવતા દલસુખભાઈ તુરંત સફાઈ માટે પોલીસ મથકે દોડી ગયા હતા. બનાવને પગલે પોલીસે 19 શખ્સો સામે રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી 8ની ધરપકડ કરી, જેમાં રફીક રાઠોડ, જયંતિભાઈ, અમિત, યુવરાજસિંહ, મહિપાલસિંહ, મુસ્તાક દિવાન, રફીક પઠાન, અશરફ ફકીર, અસલમ શેખની સામે ખૂનની કોશિશનો ગુનો દાખલ થયો. આ જમીનનો વિવાદ કરોડિયાના નાગજીનગરની સર્વે નંબર 223ની જમીન વારસાઈમાં ચૌહાણ પરિવારના 7 ભાઈઓને મળી હતી, જે જમીન સરખા ભાગે આપી દેવાનું નક્કી થયું હતું. પરંતુ આ ભાઈઓ પૈકીના ભાઈલાલભાઈના પુત્ર નલિન ચૌહાણે છળકપટ કરી જમીન કોળીના ભાવે વેચી દીધી હતી. આ જમીન જે વ્યક્તિને વેચી છે તે વ્યક્તિ આ જમીન પર કબજો કરવા માંગે છે, જ્યારે રફીક રાઠોડ અપહરણ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલો છે. વર્ષ 1992માં રાયોટિંગનો ગુનો, જ્યારે 2011-2012માં અપહરણના ગુનામાં પણ તેની સંડોવણી હતી, જ્યારે આ જમીન બાબતે પોતાની રિવોલ્વરમાંથી ગોળીબાર કરી રફીક ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસના સંકંજામાં આવ્યો ન હતો. અમારી વડીલો પાર્થિવ જમીન હતી, એમાં અમારા કાકાએ અમને પૂછ્યા વગર અને વિશ્વાસ જીત્યા વગર વેચી દીધી હતી, જે અમને ખબર નથી. પણ એ મેટર અમે જ્યારે ખબર પડી એટલે અમે કોર્ટમાં દાવો દાખલ કર્યો. દાવો દાખલ ચાલુ હોવા છતાં આ જે પાર્ટી ખરીદનારી હતી એ ખરીદનારી પાર્ટી કબજો લેવા માટે આવી, પણ સાથે ગુંડા બી લઈને આવી, રિવોલ્વર લઈને આવી, ફાયરિંગ કરીને મારામારી કરી. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું? 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તો એમાં કોઈકને ઈજા થઈ છે કે હવામાં ફાયરિંગ કર્યું? એક હવામાં કર્યું, એક નીચે ફાયરિંગ કર્યું. અચ્છા, કઈ જગ્યા, જમીન ક્યાંની છે? કરોડિયા પંચાયતમાં સર્વે નંબર 223. બરાબર. અને જમીન માલિક જે લઈને આવે એ કોણ? લઈને આવે જે ખરીદનાર છે. હા, ખરીદનાર. એમનું નામ શું? જયંતિભાઈ કરીને છે, એક કચ્છી પટેલ છે. તે છે. ક્યાંના રહેવાસી છે? એ કચ્છી પટેલ છે, પણ રહે છે પંચવટીમાં. અચ્છા. અને એમની સાથે જે તમે કહો છો કેવા હતા ગુંડાઓ, એ કોણ હતા? એમાં હતા એક મહિપાલભાઈ હતા, એક યુવરાજસિંહ ઝાલા હતા, એમના સાગરીતો હતા, ફાયરિંગ કરનારા રફીકભાઈ રાઠોડ જે ગુરવામાં રહે છે તે હતા. પછી શું થયું? ફાયરિંગ કર્યું ત્યારબાદ શું થયું? ફાયરિંગ કર્યું એટલે અમે ભાગમ ભાગી બચવા માટે કરી થોડી, અને ફરી પછી તાત્કાલિક પોલીસને બોલાવી લીધી. એટલે પોલીસ આવ્યા અને મામલો
થાળે પાડવા. આજરોજ સવારના કંટ્રોલ વર્દી આધારે આપણા કરોડિયાના નાગજીપુરા ગામે ફાયરિંગ થયાની હકીકત હતી. એ આધારે સ્પોટ પર પહોંચી અને ખાતરી કરતા ફાયરિંગની હકીકત વોટ્સએપ પર આ જે ફરિયાદી પાર્ટી છે એણે વોટ્સએપ પર પોતે ક્લિકિંગ કર્યું છે અને એમાં રફીક રાઠોડના હાથમાં રિવોલ્વર દેખાય છે. ફાયરિંગ કર્યું કે નથી કર્યું એ ક્લિયર નથી, પણ એના હાથમાં છે એ ફેક્ટ છે. અને એ અનુસંધાને જમીનને લગતો ઇસ્યુ છે અને ભૂતકાળમાં જમીન બે ત્રણ પાર્ટીઓ થકી વેચાતી હાલના જે કહેવાતા માલિક છે એમના સુધી પહોંચી છે. પણ પરંતુ એમણે જે જમીનનો કબજો લેવા માટે થઈને આજે બધા ભેગા થઈને સાથે સીમરખા અને જે રહીમ રાઠોડને એ બધા ભેગા થઈ અને જમીન પર આવીને બળજબરીથી આ જમીન ખાલી કરાવવા માટે થઈ અને કહેવાતો હવામાં ફાયરિંગ પણ કરેલું છે. અને જે મતલબે પોલીસે સ્પોટ પરથી 5-6 કિસમોને રાઉન્ડઅપ કર્યા છે અને અત્રેના પોસ્ટમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી ચાલુ છે. ગાયકવાડી નગરીની શાન એવો ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો પોલીસના સઘન સુરક્ષા અને બંદોબસ્ત સાથે નીકળ્યો હતો. નિજ મંદિર ખાતે સવારે શૃંગાર દર્શન, ભગવાનની ચાંદલા વિધિ, ચરણ સ્પર્શના કાર્યક્રમો યોજાતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. ત્યારબાદ સાંજે ભગવાનને સુશોભિત એવી જાજરમાન પાલખીમાં આરૂઢ કરાવી શૃંગાર અને પૂજન અર્ચન કરી આરતી યોજાયા બાદ પાલખી આગળ વધતા સેન્ટ્રલ લાઇબ્રેરી ખાતે સાંઈ મિત્ર મંડળના પ્રભુભાઈ સોલંકીએ ભગવાન નરસિંહજીને ફૂલહારથી વધાવ્યા હતા. હાથીખાના મંસૂરી કબ્રસ્તાનના નાકે પહોંચતા વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન જાવેદ હુસેન બાપુ તેમજ તેમના કાર્યકરોએ અને મુસ્લિમ અગ્રણીઓએ ભાવભીનું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. ત્યારબાદ વડઘોડો વાસ્તે ઘાસ્તે આગળ વધ્યો, જ્યાં ઠાકોરજીનું પૂજન આરતી થયા બાદ પાલખીને શણગારેલા ટેમ્પામાં મૂકી તુલસીવાડી ખાતે પહોંચ્યા બાદ ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના વિવાહનો પ્રારંભ થયો. ત્યારે વડોદરા શહેરના અગ્રણીઓ, ધારાસભ્યો તેમજ સાંસદ, નગરસેવકો અને ભક્તજનો તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના તુલસીજીના સાથેના વિવાહનો અનેરો આનંદ લૂંટ્યો. Thank you.
આ વિડીયોગ્રાફર છે. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામનો. ત્યાં સુધી જોતા રહેજો કટારસે આજે સમાચાર. દિવાળી અને નવા વર્ષના શુભ અવસર માટે કપડાની ખરીદી માટે ગોઠડા ખાતે સાલાસર ફેશનમાં અવશ્ય પધારો. આ સેલ સાવલી વડોદરા રોડ ગોઠડા મુકામે લાગ્યો છે. આ સેલમાં વેરાયટી મેન્સ વેરમાં શર્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર, જીન્સ, લિનન શર્ટ વગેરે. લેડીઝ વેરમાં ડ્રેસ મટીરિયલ, કુર્તી, લેગીઝ, વેસ્ટર્ન ટોપ, ટી શર્ટ, જીન્સ વગેરે. તો અવશ્ય પધારો સવારે 9 થી સાંજે 7. સાયકો કંપની, સાવલી વડોદરા રોડ, મુકામ પોસ્ટ ગોઠડા, તાલુકા સાવલી, જિલ્લો વડોદરા. અમારો ફોન નંબર નોંધી લેશો 9375585117, 7359585117. સમજદારી સાવધાનીમાં મકાનનું એલિવેશન એટલે શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ. જોધપુરી પથ્થરના બારી બારણા, ચોકટા, કકેરા, રેલિંગ, કલાત્મક અને સુંદર કલાકૃતિ યુક્ત પ્રવેશદ્વાર. કોઈ પણ આધુનિક અને પૌરાણિક સ્ટાઇલ ડિઝાઇનિંગ વર્ક કરી આપનાર અને કોઈ પણ પ્રકારનો પથ્થર ડિઝાઇનિંગ કરી આપીશું. તો અમારો સંપર્ક શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ, ગેટ નંબર 1, GIDC, મંજુસર સાવલી મેઇન રોડ, મુકુટનગર બસ સ્ટોપ પાસે, મંજુસર. અમારો ફોન નંબર અવશ્ય યાદ રાખો અને રખાવો, ભોમારામ ચૌધરી, 7567555564, 9714435144. મને આપેલ સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશો? ના, નહીં ને. તો સીઝનમાં બારે માસ ભરવાના મરચા મસાલા ઉત્પાદક પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો. માટે જ ઓમ બ્રાન્ડ મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, દરેક જાતના મરચા મસાલાના ઉત્પાદક. અમારે ત્યાં દરેક જાતના મરચા મસાલા, ડ્રાય ફ્રૂટ, કરિયાણા, કઠોળ જથ્થાબંધ ભાવે છૂટક મળશે. સાથે સાથે દળેલા મરચા મસાલા, પ્રીમિયમ મસાલા પાવડર, ડ્રાય ફ્રૂટ સાથેની ખરીદી માટે રાહ શેની જુઓ છો? તો આજે જ પધારો શુદ્ધ સાત્વિક મરચા મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, ચોકંડી મેઇન રોડ, 4 રસ્તા પાસે, વડોદરા. અમારો ફોન નંબર છે 2415180. ખુશખબર ખુશખબર, સાવલી ડેસર રોડ ઈદગાહ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપનો શુભારંભ. અમારી વિશેષતાઓ, ક્વોલિટીની ખાતરી, પૈસા પ્રમાણે વળતર આપવામાં આવશે, જથ્થાની સંપૂર્ણ ખાતરી. સાવલી શહેરને અને સાવલી તાલુકાની જનતાને આ લાભ લેવા માટે વિનંતી. વડોદરા શહેરમાં તમામ ફર્નિચર માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે અલવી ફર્નિચર, જ્યાં તમને મળશે વુડન સોફા સેટ, કવર સેટ, સોફા સેટ, તમામ પ્રકારના વુડન ફર્નિચર તેમજ આકર્ષક ડાઇનિંગ ટેબલ. એ તો ઠીક, પરંતુ સાથે મળશે ઓફિસ ફર્નિચર તેમજ સ્ટીલના કબાટ, માળિયા તથા તમામ પ્રકારના સ્ટીલના ફર્નિચર. સંપર્ક પ્રતાપનગર મેઇન રોડ, સમૃદ્ધિ અપાર્ટમેન્ટની સામે, વડોદરા. ફોન નંબર 0265241207. બીજી શાખા બરોડા ફર્નિચર, કોઠી 4 રસ્તા પાસે, વડોદરા. ફોન નંબર 0265241172. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. બોડીલી મેં રુકને કે લિયે હલ્દન મોટેલ, હમારી વિશેષતા, એસી ઓર નોન એસી રૂમ ઉપલબ્ધ. નજદીક મેં અદભુત નજારા દેખીએ, જાંબુઘોડા અભયારણ્ય, ઝંડ હનુમાન, હથણી ફોલ. આપ એક બાર હમારે યહાં પધારીએ. હમારા પતા સુરભિ કોમ્પ્લેક્સ, ઢોકળિયા ચોકડી, બોડેલી. હલ્દન મોટેલ કી ખાસ પેશકશ, અગરબત્તી, બોલ પેન ઓર ચાય. યે પ્રાપ્ત કરને કે લિયે સુરભિ કોમ્પ્લેક્સ, હલ્દન મોટેલ, ઢોકળિયા ચોકડી કે પાસ, બોડેલી. હમારા સંપર્ક 0266522211. હમારા ઈમેલ આઈડી શ્રી હલ્દન મોટેલ 123@gmail.com.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વડોદરા સેવા સદનની દબાણ શાખા વાંસણા રોડ વોર્ડ નંબર 11 ની સામે જવાહરનગરના 13 મકાનો દબાણ શાખાની ટીમે તોડી દેતા રહીશોમાં ભારે વિરોધ વ્યાપ્યો હતો. જ્યારે આ મેટર કોર્ટમાં હોય તેમ છતાં દબાણો તોડી પડાયા હતા. અમે વોર્ડ નંબર 11 સામે રહીએ છીએ, 11 નંબર જવાહરનગરમાં રહીએ છીએ. અમે અહીંયા 30 વર્ષથી રહીએ છીએ. 30 વર્ષ પછી અત્યારે રોડની અમારા મકાન તોડવા આવ્યા અને માપણી કર અમારો કોર્ટ કેસ ચાલે છે. ચાલુ કેસમાં અમારા મકાનો તોડવા આવ્યા છે અને અમને 4 દિવસની મોહલત આપી. 4 દિવસમાં અમે શું કરીએ? અમારા કેસ ચાલુ, અમે 4 દિવસમાં શું કરીએ? 4 દિવસમાં 2 દિવસમાં કહીને ગયા કે તમારા મકાનો તોડવાના છે, આજે તોડવા આવી ગયા. અમે કહી જઈએ, અમે રોડ પર આવી ગયા ને, અમે કે જઈએ કઈ? અમારે ઘર જોઈએ, અમારે જગ્યા જોઈએ, કશું બી જોઈએ. અમને આજુબાજુ વાળા આ સામેની સોસાયટી વાળા બહુ હેરાન કરે છે. અમને રોડ જોઈએ, અમને રોડ જોઈએ. જેવો બધાને રોડ કાઢ્યા, અમને જગ્યા જોઈએ ને અમને ઘર જોઈએ, અમને બીજું કઈ જોઈએ. કોર્પોરેટર રૂપિયા ખાધા છે, રૂપિયા ખાઈને આ રોડ કાઢ્યો છે. અને કમિશનર છે, કાલે કઈ જવાબ આપ્યો નહીં અમને. જે છે એ બધું કાલે 3 વાગ્યા સુધી સારું સારું બોલ્યો, પછી 4 વાગ્યા પછી પલટી ખાઈ ગયો કે હવે તમારા મકાનો જશે એટલે શું પણ જશે. જશેના બદલામાં અમને કંઈક મળે, મળવું તો જોઈએ. કોઈ મકાન આપવાની વાત કરી નથી, કોઈ મકાન આપવાની વાત નહીં કરી, કોઈ જગ્યા આપવાની વાત નહીં કરી. હે, અમને નાના માણે 3 વાગ્યા સુધી તો સારું સારું બોલ્યા, 3 વાગ્યા પછી કેમ ની પલટી ખાઈ? હે, અમારા 13 ઘર છે, અમારા 14 મકાન છે. ગોત્રી બાપુની દરગાહ પાસે રોડની એક સાઈડ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય તેમજ જે જગ્યાએ કોઈ ભારે વાહન પસાર થાય તો રોડ સંપૂર્ણપણે બેસી જાય તેવી વકરી છે. તે જગ્યાએ ચેતવણીનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી. આ ગોરવા વિસ્તાર છે, બાપુની દરગાહની બાજુમાં, અને અહીંયા ખાડા પડી ગયો છે આખો. એક્સિડન્ટ થતા થતા બધા બહુ બચી ગયા છે બધા, અને ગઈકાલે તો 3 એક્સિડન્ટ થઈ ગયા. ગાડી સ્લીપ મારી જાય છે, તોય કોઈ સુધરેવા લાઈન જોઈ જતો નથી અહીંયા આવીને. કઈ રીતના ખાડો પડવાની તૈયારી છે? ખાડો પેલો ઉભો આવી જાય કે ઊંડો આવી જાય છે ને, કૂવો જેવું એવું થઈ ગયું છે. અહીંયા ભારે વાહન જાય તો દબાઈ જાય, આખી દબાઈ જાય. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીનો જન્મ કાર્તક વદ 14 તારીખ 10 નવેમ્બર ને સોમવારે થયું હતું. પરમ પૂજ્ય મહારાશ્રીના આ 48મા શુભ જન્મ દિવસના ઉપલક્ષે ષષ્ઠ નિધિની કલ્યાણ રાયજી પ્રભુની નિશ્રામાં વડોદરાના પશ્ચિમ વિભાગ ખાતે આવેલ ગોત્રી સ્થિત નંદાલયના આ વર્ષે મહામંગલમાં આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે તારીખ 8 નવેમ્બર 2014ના રોજ સાંજે 7 વાગે દીપદાનમાં હાટડીનો મનોરથ રાખવામાં આવ્યો છે અને દર્શન બાદ રાત્રે 8 વાગે ભારત વર્ષના સુવિખ્યાત કલાકાર શ્રી સાઈરામ દવેનો હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે તારીખ 9 નવેમ્બર 2014ના રોજ નંદાલય હવેલીમાં બપોરે 3 વાગે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું અને એ જ દિવસે રાત્રે 8 વાગે મુંબઈની વિશ્વવિખ્યાત શ્રી કૃષ્ણલીલા આધારિત ગુજરાતી નૃત્ય નાટિકા સથવારો શ્રી રાધેશ્યામ નામનો અદ્ભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નરસિંહજીના વરઘોડાના સમાપન પછી ફરી એકવાર અમારા જન્મદિવસ નિમિત્તે આ વર્ષે નંદાલય હવેલી ગોત્રીમાં 3 દિવસીય ઉત્સવનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. વૈષ્ણવ સમાજ દ્વારા, શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા, નંદાલય હવેલી દ્વારા આ આયોજન સંપન્ન થઈ રહ્યું છે. જન્મદિવસ નિમિત્તે પ્રભુને એ જ મારી પ્રાર્થના છે, અભ્યર્થના છે કે વૈષ્ણવ સંપ્રદાયના દિન દુઃખીઓના વિશ્વ કલ્યાણની ભાવના સાથેના પરસ્પર ભાઈચારાના અને સાથે સાથે સંપૂર્ણ આ વાતાવરણ એ આધ્યાત્મિક બને તે માટે, પ્રકૃતિને જેટલી મદદ કરી શકીએ તે માટે મારી સંપૂર્ણ ઉર્જાઓ કામે લાગે અને આવનાર અનેક વર્ષોમાં જીવ માત્રના કલ્યાણની કામના પ્રભુ કરી શકે તે માટે મને શક્તિ બલ પ્રદાન કરે. 3 દિવસીય ઉત્સવમાં 8 તારીખ એટલે કે કાલે શનિવારના દિવસે
પ્રભુનું હટ્રીના દર્શન છે અને સાંજે હાસ્ય દરબારમાં સાંઈરામ દવેનો કાર્યક્રમ છે. રવિવાર સવારે 10 વાગે ગોવર્ધન પૂજા છે, 4 વાગે અન્નકૂટના દર્શન થશે અને ત્યારબાદ સાંજે સથવારો શ્રી રાધેશ્યામનો સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. સોમવારે સવારે 11 વાગે માર્કંડ પૂજન થશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, સત્કાર સમારંભ, કેસરના કાર્યક્રમનું સમાપન થશે. આ 3 દિવસીય ઉત્સવમાં વડોદરામાં વસતા સૌ સ્વજનોને, ઇષ્ટમિત્રોને, વૈષ્ણવજનોને અને આધ્યાત્મ જગતને માનનારા સૌ શ્રદ્ધાળુઓને હાર્દિક નિમંત્રણ છે. નંદાલય વતી આપ સૌને નિમંત્રણ આપી રહ્યો છું અને પ્રભુ આપ સૌના શુભકામનાઓ દ્વારા મને બલ પ્રદાન કરે કે આ 3 દિવસીય જન્મદિવસના ઉત્સવથી ફરીવાર એ બલ પ્રાપ્ત થાય કે સમાજના, સંપ્રદાયના અને સ્વજનોના અનેક અનેક કાર્ય પ્રભુ સંપન્ન કરાવે એવી શક્તિ, ઉર્જા આપ સૌના શુભકામનાઓ અને આશીર્વાદથી પ્રાપ્ત થાય એવી મંગલ કામના પ્રભુ ચરણોમાં કરી આપ સૌ દર્શક મિત્રોને મારા નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ મારી પ્રભુ પ્રાર્થના છે. શુભમ ભવતુ, કલ્યાણમ અસ્તુ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.